नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। ડીસાટીસુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાયું। બનાસકાંઠા જિલ્લાના ડીસાટીસુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી પ્રસંગે ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય મહાપર્વ પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વિશ્વની સર્વશ્રેષ્ઠ લોકશાહી ધરાવતા આપણા ભારત દેશમાં ગામના સરપંચથી લઈ વડાપ્રધાન પદ સુધી લોકોના સીધા પ્રતિનિધિઓ બિરાજમાન છે। એ આપણી મહાન લોકશાહીની દેન છે। ત્યારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આધુનિક ભારતના નિર્માણમાં બંધારણની સંકલ્પનાને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ બનીએ। મંત્રી શ્રીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું કે મહાત્મા ગાંધીજી કહેતા કે સાચું ભારત ગામડાઓમાં વસે છે તેને ધ્યાનમાં રાખી આપણા પ્રધાનમંત્રી શ્રીએ ગામડાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે। જળ જીવન મિશન, ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ, આયુષ્યમાન ભારત યોજના અને ગરીબ કલ્યાણની આવી યોજનાથી ગ્રામીણ વિસ્તારના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાત કરતા જણાવ્યું કે આ જિલ્લાએ ખેતી, પશુપાલન અને બાગાયત સહિત ઘણા બધા ક્ષેત્રોમાં વિકાસની નવી હરણફાળ ભરી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસાટીસુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારી, કર્મચારી અને સારી કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં અંબાજી મંદિર, ભાદરવી પૂનમનો મેળો અને સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકારશ્રીના કાર્યક્રમોને કેમેરામાં કંડારી વિસર્જન સમુદાય સુધી પહોંચાડવાની વિશિષ્ટ કામગીરી કરનાર જિલ્લા માહિતી કચેરી પાલનપુરના કર્મયોગી કેમેરામેન શ્રી અશોકભાઈ ચડોખિયાનું ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। નાગથી લેવાની કોરોના વેક્સિન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી લોન્ચ। કોરોના સામે ભારતને વધુ એક હથિયાર મળ્યું છે। હવેથી લોકો નાક માટે પણ કોરોના વેક્સિન લઈ શકશે અને આજે પ્રજાસત્તાક પર્વના ખુશીના પ્રસંગે નાગથી લેવાતી વેક્સિન પણ લોન્ચ થઈ છે। દિલ્હીમાં સ્વદેશી વેક્સિન મેકર ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિન વેક્સિન લોન્ચ કરી છે, જે આગામી થોડા દિવસોમાં બજારમાં આવી જશે અને લોકો તેને લઈ શકશે। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। પીએમ કિસાનના લાભાર્થીઓને હવે મળી શકે છે 8000 રૂપિયા। મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર વર્ષ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયાર કરી રહી છે। આ અંતર્ગત હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા 6000 રૂપિયા વધારી 8000 રૂપિયા કરવામાં આવી શકે છે। મતલબ કે હવે ખેડૂતોને વાર્ષિક જે 3 હપ્તા મળે તે વધારીને 4 કરી શકાય છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર તેના છેલ્લા પૂર્ણ બજેટમાં આની જાહેરાત કરી શકે છે। સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે સિનિયર સિટીઝનને લેબોરેટરી સુવિધા ફ્રીમાં ઘેર ઉપલબ્ધ થશે। આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપરાંત આ લાભ મળશે। દરેક વરિષ્ઠ નાગરિકને ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી ઝડપી નિદાન સાથે અવિરત સાર સંભાળ મળે અને ડિસેબિલિટી એડજસ્ટેડ લાઈફ યર્સમાં ઘટાડો કરી ક્વોલિટી લાઈફ યર્સમાં વધારો કરી શકાય। ટેલિમેડિસિન સેવા મારફતે 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને લેબોરેટરી તપાસની સેવાઓ તેઓના ઘરેથી જ પૂરી પાડી ઝડપી નિદાન કરવું તેમજ કોમ્પ્લિકેશન અટકાવવું અને હોસ્પિટલાઇઝેશન ઘટાડવું। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ દિયોદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ દિયોદર તાલુકાના વડે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો। પ્રાંત અધિકારી વીએન સરવૈયાના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી। કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા, પ્રતિષ્ઠાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા, સહિત આર્મી જવાન પરિવારજનોને પણ શાળ ઉડાડી સન્માન કરાયું।